આગળ હવામાન અંગેના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લામાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને લઈને પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. ત્યારે સાંતલપુરના ધોગવાડા ગામ ખાતે મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ખેડૂતના ખેતરમાં વીજળી પડતા જીરાના પાક બળીને ખાખ થઈ ગયા. પાટણમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ત્યારે કમોસમી માવઠાને લઈ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની શક્યતાઓ સર્જાઈ હતી. તો સાથે સાથે કમોસમી વરસાદી માહોલના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાત્રે પાટણ જિલ્લા સહિત તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેની અસર રાધનપુરના ધોકાવાડા પણ તેમાં પણ જોવા મળી હતી. સાંતલપુરના ધોકાવાડા ગામ ખાતે મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ખેડૂતના ખેતરમાં વીજળી પડતા જીરાના પાક બળીને ખાખ થઈ ગયા હતા. તો વીજળી પોતાની સાથે જ ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી ગઈ છે. ત્યારે રાત્રે ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતા, જેથી ઘઉં, જીરું, ચણા, કપાસ, રાજગરો અને રાયડાના પાકમાં નુકસાન થવાનો ડર, ઉનાળામાં કમોસમી વરસાદને કારણે આર્થિક નુકસાનની ભીતિને પગલે ખેડૂતોમાં ચિંતાનો વિષય બની છે. દિનેશ સાધુ સાથે લેચરી ફોન ન્યૂઝ રાધનપુર.